ગેમ્સ એલકે એકેડેમીમાં તમારું સ્વાગત છે. હું આકાશ મહેતા. આજે આપણે કરંટ અફેર્સ માર્ચ ફર્સ્ટ વીકની ચર્ચા કરીશું. પહેલી ન્યૂઝ જોઈએ. આપણી પહેલી ન્યૂઝ છે ઓપરેશન ગંગા વિશે. ઓપરેશન ગંગા, તમને બધાને ખબર હશે કે અત્યારે રશિયા અને યુક્રેનની વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. તો યુક્રેન કે જ્યાં આપણા ઇન્ડિયન સિટીઝન્સ ફસાઈ ગયેલા છે, તો એ જગ્યાએથી આપણા ઇન્ડિયન સિટીઝન્સને બહાર કાઢવા માટે આપણી ગવર્મેન્ટે આ મિશન લોન્ચ કરેલું છે, ઓપરેશન ગંગા, રાઈટ? હવે યુદ્ધના કારણે યુક્રેનનો જે એર સ્પેસ છે એ તો બંધ છે, પરંતુ યુક્રેનની અંદરથી યુક્રેનની આસપાસની કન્ટ્રીઓ સુધી લાવવાનું કામ એક સંસ્થા કરી રહી છે, ઇન્ટરનેશનલ કમિટી ઓફ ધ રેડ ક્રોસ. આપણા જે એરલાઇન્સ છે નોર્મલી ઓપરેશન ગંગાની અંદર આપણને એર ઇન્ડિયા દ્વારા આપણને મદદ કરવામાં આવી રહી છે, રાઈટ? બટ એર ઇન્ડિયાની જે ફ્લાઇટ્સ છે એ આપણા સિટીઝન્સને યુક્રેનમાંથી નહીં, યુક્રેનની જો પડોશી કન્ટ્રીઓ છે પોલેન્ડ, રોમાનિયા, હંગરી, સ્લોવાકિયા, આ બધી કન્ટ્રીઝમાંથી એર ઇન્ડિયાની ફ્લાઇટ્સ આપણા સિટીઝન્સને ઇન્ડિયાની અંદર લાવી રહી છે. પણ યુક્રેનની અંદરથી યુક્રેનની પડોશી કન્ટ્રી સુધી લાવવાનું કામ કોણ કરી રહ્યું છે? ઇન્ટરનેશનલ કમિટી ઓફ ધ રેડ ક્રોસ. આ સંસ્થા એ જ્યારે પણ આવી વોર સિચ્યુએશન થાય ત્યારે લોકો, જે લોકો એ સિચ્યુએશનની અંદર ફસાયેલા હોય તે લોકોને મદદ કરવા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે ઇન્ટરનેશનલ કમિટી ઓફ ધ રેડ ક્રોસ, જેનું હેડક્વાર્ટર છે જીનીવા, સ્વિટ્ઝર્લેન્ડની અંદર, રાઈટ? તો એકદમ સિમ્પલ કે હમણાં રિસન્ટલી યુક્રેનના અંદરથી ભારતીય નાગરિકોને બચાવવા માટે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ કયું મિશન લોન્ચ કર્યું? ઓપરેશન ગંગા. ઓપરેશન ગંગા ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ કઈ કન્ટ્રીમાંથી ઇન્ડિયન સિટીઝન્સને બહાર કાઢવા માટે, રેસ્ક્યુ કરવા માટે લોન્ચ કર્યું? યુક્રેનમાંથી, રાઈટ? પછી યુક્રેનમાંથી યુક્રેનની જે પડોશી કન્ટ્રીઝ છે ત્યાં ઇન્ડિયન સિટીઝન્સને લઈ જવા માટે ઇન્ડિયાએ કોની સાથે પાર્ટનરશિપ કરી? ઇન્ટરનેશનલ કમિટી ઓફ ધ રેડ ક્રોસ સાથે, રાઈટ? તો આઈ થિંક તમને આ ન્યૂઝ વિશે ખબર પડી હશે થોડી. ધેન થોડી વધારે ઇન્ફોર્મેશનની વાત કરીએ તો આ મિશન માટે ગવર્મેન્ટે ટોટલ 4 આપણા કેબિનેટ મિનિસ્ટર્સને આ કામ સોંપ્યું છે કે તમે ઓપરેશન ગંગા ઉપર તમે નજર રાખો. એ 4 કેબિનેટ મિનિસ્ટર કોણ છે? તો કેન્દ્રીય ગૃહ અને શહેરી બાબતો, જે મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ છે, એને અને મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ અને પેટ્રોલિયમ અને નેચરલ ગેસ, જે પેટ્રોલિયમ અને કુદરતી ગેસના જે મંત્રી છે અને કેન્દ્રીય ગૃહ અને શહેરી બાબતોના જે મંત્રી છે, બંને એક જ મંત્રી છે, હરદીપસિંહ પુરી. કાયદા અને ન્યાય મંત્રી કિરણ રિજિજુ. નાગરિક ઉડ્ડયન મંત્રી, મિનિસ્ટ્રી ઓફ સિવિલ એવિએશન, જ્યોતિન્દ્ર સિંધિયા. રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે એન્ડ નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી. આ મિનિસ્ટર ઓફ સ્ટેટની વાત થઈ રહી છે, રાજ્યમંત્રીની, બરાબર? કોણ? જનરલ વીકે સિંહ. આ 4 મિનિસ્ટર્સને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ, મતલબ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ, કે તમે આ ઓપરેશન ગંગા વિશે તમારે એમની ઉપર દેખરેખ રાખવાની છે કે આ ઓપરેશન બરાબર થઈ રહ્યું છે કે નહીં, રાઈટ? ઓકે. આ ઉપરાંત એક ટ્વિટર હેન્ડલ પર લોન્ચ કરવામાં આવ્યું ઓપરેશન ગંગા હેલ્પ લાઇનની પણ જાહેરાત કરવામાં આવી. કોના દ્વારા? આપણા વિદેશ મંત્રાલય, મિનિસ્ટર ઓફ એક્સટર્નલ અફેર્સ દ્વારા આ એક જાહેરાત કરવામાં આવી કે ઓપરેશન ગંગા એક હેલ્પલાઇન પણ લોન્ચ કરવામાં આવી, રાઈટ? તો યુક્રેન વિશેની થોડીક માહિતી મેં આપેલી છે. એના રાષ્ટ્રપતિ છે વોલોડિમીર ઝેલેન્સ્કી. એની કરન્સી અને કેપિટલ કીવ અને રિવાનિયા રિસ્પેક્ટિવલી છે. તો આઈ થિંક તમને ખબર પડી જશે. નેક્સ્ટ ન્યૂઝ તરફ વધ્યા આગળ કે હમણાં રિસેન્ટલી એક સૈન્ય અભ્યાસ, એક મિલિટરી એક્સરસાઇઝ થઈ, એક્સરસાઇઝ ધર્મ ગાર્ડિયન 2022. એકચ્યુઅલી 3rd આવૃત્તિ હતી. હવે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી જ્યારે પણ કોઈ ડિફેન્સ એક્સરસાઇઝ થાય, રાઈટ, ત્યારે એકચ્યુઅલી તમને ખબર હોવી જોઈએ કે ડિફેન્સ એક્સરસાઇઝ 3 ડિફેન્સ એક્સરસાઇઝ છે. એક તો સૈન્ય આવૃત્તિ, જે મિલિટરી એક્સરસાઇઝ છે તે, રાઈટ? બીજી છે એરફોર્સની એક્સરસાઇઝ છે અને ત્રીજી છે નેવી એક્સરસાઇઝ, બરાબર? આ 3 એક્સરસાઇઝ આપણે રેગ્યુલર ઇન્ટરવલ પર અલગ અલગ કન્ટ્રી સાથે કરતા હોઈએ છીએ. અને મિલિટરી એક્સરસાઇઝની અંદર બેટેલિયન, જે બેટલ કરે, બેટાલિયન ગ્રુપ પાર્ટિસિપેટ કરે. એરફોર્સ એક્સરસાઇઝની અંદર એરક્રાફ્ટ પાર્ટિસિપેટ કરશે અને નેવી એક્સરસાઇઝની અંદર જહાજો પાર્ટિસિપેટ કરે, શિપ્સ પાર્ટિસિપેટ કરે, રાઈટ?
તો આટલી વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે કે હવે આ છે મિલિટરી એક્સરસાઇઝ, એક સૈન્ય અભ્યાસ છે, અને એ એક્સરસાઇઝનું નામ શું છે? ધર્મ ગાર્ડિયન. હવે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ આ ક્વેશ્ચન કેવી રીતના પૂછાય કે હમણાં રિસેન્ટલી એક સૈન્ય અભ્યાસ એક્સરસાઇઝ ધર્મ ગાર્ડિયન 2022 થઈ હતી, એ કયા બે કન્ટ્રી વચ્ચે થયેલી હતી? કઈ બે દેશ વચ્ચે થયેલી હતી? ઇન્ડિયા અને જાપાન વચ્ચે, ભારત અને જાપાન વચ્ચે, રાઈટ? આ હર સાલ ભારત અને જાપાન વચ્ચે આ એક એક્સરસાઇઝ થતી હોય છે. અને આ એક્સરસાઇઝ આ વખતે જે તેની ત્રીજી આવૃત્તિ છે એ કઈ જગ્યાએ થઈ? તો બેલગાવી કર્ણાટકાની અંદર, બેલગાવી કર્ણાટકાની અંદર થઈ હતી. હવે આ એક્સરસાઇઝની અંદર ઇન્ડિયાની તરફથી પાર્ટિસિપેટ કોને કર્યું? તો મેં તમને કીધું કે જ્યારે સૈન્ય અભ્યાસ હોય, મિલિટરી એક્સરસાઇઝ હોય, ત્યારે એની અંદર કોણ પાર્ટિસિપેટ કરે? બેટેલિયન, જે બેટલ કરે તે. તો એક ગ્રુપ છે જેનું નામ છે મરાઠા લાઇટ ઇન્ફન્ટ્રી રેજિમેન્ટ, મરાઠા લાઇટ ઇન્ફન્ટ્રી રેજિમેન્ટ નામનું એક ગ્રુપ છે, એના દ્વારા ઇન્ડિયા તરફથી પાર્ટિસિપેટ કરવામાં આવ્યું. તમારે જાપાન તરફથી કોને પાર્ટિસિપેટ કર્યું તમારે જાણવાની જરૂર નથી, રાઈટ? તો કે હમણાં રિસન્ટલી એક્સરસાઇઝ ધર્મ ગાર્ડન થઈ ઇન્ડિયા અને જાપાન વચ્ચે, એ ત્રીજી આવૃત્તિ છે. ક્યાં થઈ? કર્ણાટકની અંદર બેલગાવી જગ્યા છે ત્યાં. અને ઇન્ડિયા તરફથી કોને પાર્ટિસિપેટ કર્યું? તો મરાઠા લાઇટ ઇન્ફન્ટ્રી રેજિમેન્ટ નામની એક બેટેલિયન ગ્રુપ છે, એના દ્વારા પાર્ટિસિપેટ કરવામાં આવ્યું. આટલી વસ્તુ તમારે આ એક્સરસાઇઝ પોઈન્ટ ઓફ વ્યૂથી યાદ રાખવાની જરૂર છે. થોડું આપણે ઇન્ડિયા અને જાપાન વચ્ચેની હિસ્ટ્રી વિશે વાત કરીએ. તો ઇન્ડિયા અને જાપાન વચ્ચે જે એક્સરસાઇઝ છે, એક્સરસાઇઝ ધર્મ ગાર્ડિયન, એ ક્યારથી શરૂ થઈ છે? 2018થી, રાઈટ? અને આ દર વખતે ઇન્ડિયાની અંદર જ ઉજવવામાં આવે છે, રાઈટ? અને ઇન્ડિયા અને જાપાન વચ્ચે જે ડિપ્લોમેટિક રિલેશન છે, કે જે રાજદ્વારી સંબંધો છે ઇન્ડિયા અને જાપાન વચ્ચે, એ ક્યારથી શરૂ થયા હતા? 1952ની અંદરથી. એટલે આ 2022ની અંદર તેના 70 વર્ષ કમ્પ્લીટ થયા, રાઈટ? તો આ 70 વર્ષ કમ્પ્લીટ થવાના પાર્ટરૂપે આપણા જે વિદેશ મંત્રાલય છે એમણે એક લોગો લોન્ચ કર્યો છે, અને એ લોગોની અંદર મોર અને લીલો તેતર, ગ્રીન ફિઝન્ટ, આ બે પક્ષીઓ દર્શાવવામાં આવ્યા છે. એમાં મોર છે એ ઇન્ડિયાનું રાષ્ટ્રીય પક્ષી છે, અને લીલો તેતર જે ગ્રીન ફેઝન છે જાપાનનું રાષ્ટ્રીય પક્ષી છે. તો એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી કે ઇન્ડિયા અને જાપાન વચ્ચે ડિપ્લોમેટિક રિલેશન, રાજદ્વારી સંબંધોની સ્થાપના કઈ સાલમાં થઈ હતી? 1952. આ વર્ષે એમાં 70 વર્ષ કમ્પ્લીટ થયા. અને આ જ પ્રસંગના ભાગરૂપે વિદેશ મંત્રાલયે આ 70 વર્ષની વર્ષગાંઠને ઉજવવા માટે બે લોગોની લોન્ચ કરી, એક લોગોની લોન્ચ કરી, અને એ લોગોની અંદર મોર અને લીલો તેતર દર્શાવવામાં આવ્યો છે. મોર છે આપણું રાષ્ટ્રીય પક્ષી, અને લીલો તેતર છે જાપાનનું રાષ્ટ્રીય પક્ષી. ઓકે, ચાલો નેક્સ્ટ ન્યૂઝ. કે સરકારે હમણાં પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ એક ડોર સ્ટેપ ક્રોપ ઇન્સ્યોરન્સ ડિસ્ટ્રીબ્યુશન ડ્રાઈવ, મેરી પોલિસી મેરે હાથ, શરૂ કરી, બરાબર? હવે દેખો, સૌથી પહેલાં તો મારે તમને પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના વિશે સમજાવવું છે. સૌથી પહેલાં તો આપણે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના વિશે સમજીએ કે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના શું છે. કે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાની શરૂઆત 18 ફેબ્રુઆરી 2016 રોજ કરવામાં આવી હતી, જેનો ઉદ્દેશ્ય શું હતો? કે કુદરતી આફતોના કારણે પાકના નુકસાન અથવા નુકસાનનો ભોગ બનેલા જે ખેડૂતો છે એમને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે. દેખો, જ્યારે ફોર એક્ઝામ્પલ કોઈ ખેડૂતે પાક ઉગાડ્યો છે અને કોઈ નેચરલ કેલામિટી આવી ગઈ અને એના કારણે પાકનું નુકસાન થયું, તો અગર કોઈ ખેડૂતે આ યોજનાની અંદર પોતાની પોતાનો એક ઇન્સ્યોરન્સ લીધો હશે, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, રાઈટ, તો એને એ જેટલું એને નુકસાન થયું હશે એ એનો ક્લેમ કરી શકશે, રાઈટ? તો આ યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી? 18 ફેબ્રુઆરી 2016 રોજ, રાઈટ? અને કયા મંત્રાલય દ્વારા આ યોજના શરૂ કરવામાં આવી હતી? કૃષિ અને ખેડૂત મંત્રાલય દ્વારા આ યોજના શરૂ કરવામાં આવી હતી, રાઈટ? પણ આ યોજનાનો એક મેઇન પોઈન્ટ શું છે કે જો તમે આ યોજના હેઠળ કોઈ ક્લેમ કરો, મતલબ તમારો પાક તમે ઉગાડ્યો, નેચરલ કેલામિટી આવી, કુદરતી આફત આવી, તમારા પાકને નુકસાન થયું, તો તમારે જે ક્લેમ કરવાનો છે એ ક્લેમ તમારે જે કુદરતી આફત આવીને એના 72 કલાકની અંદર જ કરવો પડે. જો તમે 72 કલાક પછી તમે ક્લેમ કરશો, તમારો ક્લેમ સ્વીકારવામાં આવશે નહીં. અને તમે આ ક્લેમ કઈ કઈ જગ્યાથી તમે કરી શકશો? તો તમે આ ક્લેમ તમે નેશનલ જે ક્રોપ ઇન્સ્યોરન્સ એપ્લિકેશન બનાવવામાં આવી છે, હા, જે ક્રોપ ઇન્સ્યોરન્સ એપ્લિકેશન બનાવવામાં આવી છે, પછી ઘણી કોમન સર્વિસ સેન્ટર કે જ્યાં તમે નાગરિકોને ઘણા બધા ગવર્મેન્ટ કામો ત્યાં કરવામાં આવે છે, આ બધી જગ્યાથી તમે આ ક્લેમને તમે કરી શકશો, રાઈટ? તો સૌથી મહત્ત્વની બાબત કે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના કે જે 2016ની અંદર લોન્ચ કરવામાં આવી હતી, એ ઘણા ખેડૂતો આ યોજના લેતો છે પણ તેમને એની અંદર કઈ કઈ બેનિફિટ્સ મળે છે એ તેમને હજી સુધી ખબર હોતી નથી. તો એટલા માટે જ એક ઇનિશિયેટિવ લોન્ચ કરવામાં આવ્યો ગવર્મેન્ટ દ્વારા, અને એ ઇનિશિયેટિવની અંદર એક આ જે પોલિસી જે ખેડૂતો લેશે એક પોલિસી એ ખેડૂતોને તેમના હાથમાં આપવામાં આવશે, મતલબ
એક ગવર્મેન્ટ ઓફિસર એમની જોડે જશે અને એ આ પોલિસીની અંદર જે જે પણ બેનિફિટ્સ છે એ બધા તેમને સમજાવશે. કારણ કે ખેડૂતો શું કે જેટલા એટલે ભણેલા ગણેલા ના હોય, રાઈટ? તો એ પોલિસી લઈ લે ખરા, એમને એટલું ખબર છે કે જસ્ટ ક્લેમ કરવો પડે, આપણો ખર્ચો બતાવવો પડે, કે ક્યારે બતાવવાનો, કેવી રીતના બતાવવાનો, એની અંદર બીજા કયા કયા બેનિફિટ્સ છે એ બધું જ જણાવવામાં આવશે ગવર્મેન્ટ ઓફિસર દ્વારા. જે ખેડૂત આ પોલિસી લેશે તેમને તે પોલિસી પેપર હાથમાં આપવામાં આવશે, રાઈટ? કોઈ પોસ્ટ કે એનાથી નહીં આપવામાં આવે, તેમને હાથમાં જ આપીને તેમને સમજાવવામાં આવશે કે તમને આ પોલિસીની અંદર શું શું બેનિફિટ્સ મળી રહ્યા છે. તો એક આવું ઇનિશિયેટિવ લોન્ચ કર્યું છે, એને એક આ ઇનિશિયેટિવ નામ આપ્યું છે મેરી પોલિસી મેરે હાથ. એક ડોર સ્ટેપ ક્રોપ ઇન્સ્યોરન્સ ડિસ્ટ્રીબ્યુશન ડ્રાઈવ છે જે ચલાવવામાં આવી છે, કે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ જે પણ પોલિસી લેવામાં આવશે એ પોલિસી ખેડૂતોને હાથમાં આપવામાં આવશે, રાઈટ? મેરી પોલિસી મેરે હાથ ઇનિશિયેટિવના અંડર, રાઈટ? તો તમને એક્ઝામમાં પૂછવામાં આવે કે આ મેરી પોલિસી મેરે હાથ એ જે એક ઇન્સ્યોરન્સ ડિસ્ટ્રીબ્યુશન ડ્રાઈવ છે એ કઈ પોલિસી હેઠળ શરૂ કરવામાં આવી છે, કઈ યોજના હેઠળ શરૂ કરવામાં આવી છે? તો પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ શરૂ કરવામાં આવી છે. અને પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના 2016 લોન્ચ કરવામાં આવી હતી મિનિસ્ટ્રી ઓફ એગ્રીકલ્ચર એન્ડ ફાર્મર વેલફેર કે દ્વારા, કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા, રાઈટ? તેના કેન્દ્રીય મંત્રી કોણ છે? નરેન્દ્રસિંહ તોમર. અને રાજ્યમંત્રી કોણ છે? શોભા કરંદલાજી, કૈલાશ ચૌધરી, બરાબર? ઓકે, નેક્સ્ટ. હમણાં રિસેન્ટલી તમને સેબી વિશે તમને જાણકારી હશે જ કે સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ધ ઇન્ડિયા, સેબી સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ધ ઇન્ડિયા, જે કેપિટલ માર્કેટનું રેગ્યુલેટર છે આપણું શેર માર્કેટને, એ કેપિટલ માર્કેટનું રેગ્યુલેટર છે સેબી, એના અધ્યક્ષ તરીકે કોને નિયુક્તિ કરવામાં આવી? મધામીપુરી બુચની નિયુક્તિ કરવામાં આવી. અને એના પહેલાં કોણ હતા તેના અધ્યક્ષ? અજય ત્યાગી. બહુ જ ઇમ્પોર્ટન્ટ અપોઇન્ટમેન્ટ છે, કારણ કે સેબી પોતે બહુ ઇમ્પોર્ટન્ટ સંસ્થા છે, રાઈટ? હવે મધામીપુરી બુચ એ સેબીના અધ્યક્ષ બન્યા એ તો ઠીક વાત છે, પરંતુ એ ત્રણ જગ્યાએ એ પહેલાં વુમેન બન્યા કે જેમણે આ વસ્તુ કરી બતાવી. તમારે પહેલી વસ્તુ એ છે કે એ સેબીના અધ્યક્ષ બનવાની પહેલી બિન આઈએએસ છે, મતલબ એ પહેલી એવી વ્યક્તિ છે કે જે આઈએએસ નથી પણ સેબીની અધ્યક્ષ બની. ઓકે, પછી બીજી વસ્તુ કે પહેલી વુમેન અધ્યક્ષ બની છે સેબીની, એક બીજી વસ્તુ. અને ત્રીજી વસ્તુ કે તે છે ને એક પહેલી એવી અધ્યક્ષ છે કે જે ગવર્મેન્ટ સેક્ટરથી નથી બિલોંગ કરતી. સેબીની પહેલી એવી અધ્યક્ષ છે કે જે ગવર્મેન્ટ સેક્ટરથી બિલોંગ નથી કરતી, તે પ્રાઇવેટ સેક્ટરથી બિલોંગ કરે છે. તો ત્રણ વસ્તુમાં તે પહેલી વુમેન છે કે જે સેબીની અધ્યક્ષ બની છે. મધામીપુરી બુચ બહુ જ ઇમ્પોર્ટન્ટ અપોઇન્ટમેન્ટ છે, રાઈટ? તમે યાદ રાખશો પ્લીઝ. સેબીની વાત કરીએ તો સેબી 12 એપ્રિલ 1992 દિવસે એસ્ટાબ્લિશ કરવામાં આવી હતી સેબી એક્ટ 1992 અનુસાર. એનું મુખ્ય મથક મતલબ એનું હેડક્વાર્ટર છે મુંબઈ મહારાષ્ટ્રની અંદર. ઓકે, આઈ થિંક તમને ખબર પડી હશે. રિસેન્ટલી એક ઇમ્પોર્ટન્ટ ઇવેન્ટ થઈ હતી, મેક્સિકન ઓપન વિશે વાત કરીએ તો સૌથી પહેલાં ક્વેશ્ચન તમને એ પૂછે, મેક્સિકન ઓપન કયા સ્પોર્ટ્સને બિલોંગ કરતી ટુર્નામેન્ટ છે? ટેનિસ, રાઈટ? તો આ મેક્સિકન ઓપનને કોને જીતી હતી? રફેલ નાડાલે. અને તેને હરાવ્યો કોને? કેમરન નોરીને. હવે જ્યારે કોઈ પણ ટુર્નામેન્ટની અંદર જે પણ જીતે એ કઈ કન્ટ્રીથી બિલોંગ કરે તે બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો રફેલ નાડાલ કઈ કન્ટ્રીથી બિલોંગ કરે છે? સ્પેનથી. અને કેમરન નોરી જેને રફેલ નાડાલે હરાવ્યો તે કઈ કન્ટ્રીથી બિલોંગ કરતો હતો? યુનાઇટેડ કિંગડમથી, રાઈટ? હવે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે આ મેક્સિકન ઓપન એ રફેલ નાડાલે ચોથી વખત જીત્યું. અને સૌથી પહેલાં આ ટુર્નામેન્ટ 2005 જીતી અને સૌથી લેટેસ્ટ એને 2022 જીતી, રાઈટ? જ્યારે 2005 તેને જીતી મેક્સિકન ઓપન, ત્યારે સૌથી યંગેસ્ટ પ્લેયર હતો તે મેક્સિકન ઓપન જીતવા વાળો. અને જ્યારે 2022 અંદર તેને હમણાં મેક્સિકન ઓપન જીતી, ત્યારે સૌથી ઓલ્ડેસ્ટ પ્લેયર છે એ મેક્સિકન ઓપન જીતવા વાળો, રાઈટ? તો હા, તો મેક્સિકન ઓપનને એક બીજા નામથી પણ ઓળખવામાં આવે છે, એર્બિટો મેક્સિકાનો ટેલેસ. હા, એર્બિટો મેક્સિકાનો ટેલેસ તરીકે આ ટુર્નામેન્ટને ઓળખવામાં આવે છે મેક્સિકન ઓપનને, રાઈટ? હવે મેક્સિકન ઓપન, તમને ટેનિસની અંદર, અગર તમે ટેનિસના થોડો રસ દાખવતા હશો, તમને ખબર હશે કે ટેનિસની અંદર ટોટલ 4 ટુર્નામેન્ટ, એ જે મેજર ટુર્નામેન્ટ હોય છે તે છે વિમ્બલ્ડન, સેકન્ડ નંબર પર યુએસ ઓપન, થર્ડ નંબર પર ફ્રેન્ચ ઓપન, અને ફોર્થ નંબર પર ઓસ્ટ્રેલિયન ઓપન.
આ ચાર એ મેજર ગ્રાન્ડ સ્લેમ છે કે જે દર વર્ષે ટેનિસ ની અંદર યોજવામાં આવે છે, બરાબર. એક તમે કહી શકો કે ટેનિસના વર્લ્ડ કપ છે. આ ચાર ઇવેન્ટ સિવાય ટેનિસની અંદર જેટલી પણ ઇવેન્ટ વર્ષની અંદર યોજાય છે એ ઇવેન્ટનું નામ આપવામાં આવ્યું છે એટીપી ટાઇટલ. કયું ટાઇટલ? એટીપી ટાઇટલ. આ ચાર ઇવેન્ટ સિવાય જેટલી પણ ટેનિસની અંદર વર્ષની અંદર રમતો યોજાય છે એને એટીપી ટાઇટલ્સ નામ અપાવ્યું છે. અને અત્યાર સુધી રફેલ નડાલે કેટલી એટીપી ટાઇટલ્સ જીતેલા છે? અત્યાર સુધી રફેલ નડાલે ટોટલ 91 એટીપી ટાઇટલ્સ જીતેલા છે. રફેલ નડાલ કરતાં અત્યારે સૌથી વધારે એટીપી ટાઇટલ જીતવામાં જીમી કોનર્સ નામનો એક ખેલાડી છે. 109 એટીપી ટાઇટલ સાથે પહેલા નંબર પર છે. રોજર ફેડરર 103 એટીપી ટાઇટલ સાથે બીજા નંબર પર છે. ત્રીજા નંબર પર છે 94 એટીપી ટાઇટલ સાથે એક વ્યક્તિ જે ત્રીજા નંબર પર છે 94, એનું નામ એકચ્યુઅલી મેં અહીંયા એડ નથી કર્યું. અને પણ ચોથા નંબર પર છે આપણું રફેલ નાડાલ, રાઈટ. તો સૌથી વધારે જીમી કોનર્સ 109 એટીપી ટાઇટલ સાથે ફર્સ્ટ નંબર પર છે. સેકન્ડ નંબર પર રોજર ફેડરર અને રફેલ નાડાલ છે ફોર્થ નંબર પર અત્યારે એટીપી ટાઇટલ્સ જીતવામાં, રાઈટ. તો મેક્સિકન ઓપન કઈ સ્પોર્ટ્સથી બિલોંગ કરે છે? ટેનિસ કોને જીત્યું હમણાં? રફેલ નડાલે. કોને હરાવ્યું? કેમરન નોરે. બંનેની કન્ટ્રી કઈ કઈ છે? રફેલ નડાલે ટોટલ કેટલા એટીપી ટાઇટલ્સ જીત્યા છે? સૌથી વધારે એટીપી ટાઇટલ્સ જીતનારો કોણ છે? રોજર ફેડરરે કેટલા જીત્યા છે? કારણ કે હજી હાલમાં રમી રહ્યા છે એટલા માટે તે ઇમ્પોર્ટન્ટ છે. હા, નડાલની વાત કરીએ તો એને આ વર્ષની અંદર 2022ની અંદર ટોટલ 3 ટુર્નામેન્ટ રમેલી છે અને 3 ટુર્નામેન્ટ એને જીતેલી છે. મેલબોર્ન સમરસેટ 1, ઓસ્ટ્રેલિયન ઓપન અને મેક્સિકન ઓપન એટીપી, આ 3 ટુર્નામેન્ટ એને જીતેલી છે આ 2022ની અંદર. મતલબ એક પણ મેચ એને 2022ની અંદર હજી સુધી હારેલી નથી. એની સૌથી આ વર્ષની શરૂઆત મતલબ એકદમ ધમાકેદાર થઈ છે, રાઈટ. તો 3 ટુર્નામેન્ટ મેલબોર્ન સમરસેટ 1, ઓસ્ટ્રેલિયન ઓપન અને મેક્સિકન ઓપન કોને જીતી છે? રફેલ નડાલે. ઓકે, ચાલો થોડા આગળ વધીએ. કે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ, નેશનલ સાયન્સ ડે 28 ફેબ્રુઆરી સેલિબ્રેટ કરવામાં આવે છે, તમને ખબર જ હશે. અને રાષ્ટ્રીય વિજ્ઞાન સપ્તાહ, નેશનલ સાયન્સ વીક 22થી 28 ફેબ્રુઆરી દરમિયાન ઉજવવામાં આવે છે, રાઈટ. અને આ વખતે આ નેશનલ સાયન્સ ડે, રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની થીમ શું રાખવામાં આવી છે? કે ઇન્ટિગ્રેટેડ અપ્રોચ ઇન સાયન્સ એન્ડ ટેકનોલોજી ફોર ધ સસ્ટેનેબલ ફ્યુચર. કે સસ્ટેનેબલ ફ્યુચર માટે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં સંકલિત અભિગમ, કે આપણે ઇન્ટિગ્રેટેડ અપ્રોચ રાખીએ, એક કલેક્ટિવ અપ્રોચ રાખીએ સાયન્સ એન્ડ ટેકનોલોજીની અંદર, જેથી કરીને આપણે સસ્ટેનેબલ ફ્યુચર જીવી શકીએ, રાઈટ. એ આ વખતની થીમ રાખવામાં આવી છે. તો યસ, રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ દર વર્ષે 28 ફેબ્રુઆરી કેમ ઉજવવામાં આવે છે? કારણ કે આ જ દિવસે આપણા જે એક વૈજ્ઞાનિક હતા, સીવી રામન, ચંદ્રશેખર વેંકટા રામન, સીવી રામન દ્વારા એક રામન અસર, રામન ઇફેક્ટની શોધ કરવામાં આવી હતી. રામન ઇફેક્ટ એ કંઈ નહીં કે જે લાઇટનું ડિસ્ટ્રીબ્યુશન કેવી રીતે થાય તે એમણે શોધ કરી હતી. અને એ 28 ફેબ્રુઆરી 1928 દિવસે તેમણે આ શોધ કરી હતી. તો આ શોધના યાદમાં દર વર્ષે 28 ફેબ્રુઆરીએ આપણે નેશનલ સાયન્સ ડેને સેલિબ્રેટ કરીએ છીએ. તો એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ, નેશનલ સાયન્સ ડે, રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ કઈ દિવસે આવે છે? 28 ફેબ્રુઆરીએ. આ વખતે થીમ કઈ રાખવામાં આવી હતી? ઇન્ટિગ્રેટેડ અપ્રોચ ઇન સાયન્સ એન્ડ ટેકનોલોજી ફોર સસ્ટેનેબલ ફ્યુચર. સસ્ટેનેબલ ફ્યુચર માટે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં સંકલિત અભિગમ, રાઈટ. અને નેશનલ સાયન્સ ડે, રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ એક કઈ શોધની કારણે એની યાદમાં આપણે સેલિબ્રેટ કરીએ છીએ? તો રામન ઇફેક્ટની યાદમાં, બરાબર. કે એ 28 ફેબ્રુઆરી 1928 દિવસે એ રામન ઇફેક્ટ શોધવામાં આવી હતી, રાઈટ. તો હા, આ વૈજ્ઞાનિકને જો સીવી રામનને આ રામન ઇફેક્ટ માટે નોબેલ પુરસ્કાર પણ મળ્યો હતો કઈ સાલમાં? 1930ની વર્ષમાં, બરાબર. ઓકે, હવે નેશનલ સાયન્સ ડેના દિવસે, નેશનલ આપણે જે વિજ્ઞાન દિવસ છે એના દિવસે અમુક અવોર્ડ્સ પણ આપવામાં આવે છે, બરાબર. તો હા, એક અમુક અવોર્ડ્સ પણ આપવામાં આવે છે મિનિસ્ટ્રી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી કે દ્વારા. અને ઓકે, અને બીજી એક વસ્તુ, સૌથી પહેલી વખત જે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ છે એ 1987ના 28 ફેબ્રુઆરીના રોજ મનાવવામાં આવ્યો હતો, રાઈટ. સૌથી પહેલી વખત. જો કન્ફ્યુઝ નહીં થવાનું કે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ સેલિબ્રેટ કરવામાં આવે છે 28 ફેબ્રુઆરી, સૌથી પહેલી વખત રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ સેલિબ્રેટ કરવામાં આવ્યો હતો 28 ફેબ્રુઆરી 1987ના દિવસે, કારણ કે 28 ફેબ્રુઆરી 1928ના દિવસે રામન ઇફેક્ટની શોધ કરવામાં આવી હતી. તો એની યાદમાં દર વર્ષે આપણે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ સેલિબ્રેટ કરીએ છીએ, રાઈટ. ઓકે, ઇમ્પોર્ટન્ટ ડે હતો, બરાબર. હમણાં રિસેન્ટલી કેબિનેટ કમિટી ઓફ ધ ઇકોનોમિક અફેરે હમણાં એક સામાન્ય ઈ ઓક્શન વિન્ડો મારફતે કોલસાની ઓફરને મંજૂરી આપી. દેખો, અત્યાર સુધી એકચ્યુઅલી
આપણે દેશની અંદર આખા ન્યૂઝને તમને એક સારમાં સમજાવું. આપણા દેશની અંદર જે 95% જે કોલસો છે, 95% કોલસો એ કોલ ઇન્ડિયા લિમિટેડ પ્રોડ્યુસ કરે છે. કોલ ઇન્ડિયા લિમિટેડ, રાઈટ? હવે આ કોલ ઇન્ડિયા લિમિટેડની અંદર જેટલી પણ કંપનીઓ આવે છે, બરાબર, એ એક તો આપણા પાવર સેક્ટરને અને એક આપણા નોન રેગ્યુલેટેડ સેક્ટર, મતલબ જે લોકો ટ્રેડિંગ કરે છે, જે લોકો ટ્રેડિંગ કરે છે, હા, એ લોકોને પાવર આપે, મતલબ કોલસો આપે છે. કોલ ઇન્ડિયા લિમિટેડ એક તો 95% કોલસો આપણી ઇન્ડિયાની અંદર જેટલો પણ પ્રોડ્યુસ થાય છે એ કોલ ઇન્ડિયા લિમિટેડની અંદર જેટલી પણ કંપનીઓ કામ કરે છે એ લોકો પ્રોડ્યુસ કરે છે. અને એ લોકો કોલસો આ પાવર સેક્ટરને અને જે બધા થર્મલ પાવર પ્લાન્ટને એ જે પાવર સેક્ટરની અંદર કોલની રિક્વાયરમેન્ટ છે ત્યાં સપ્લાય કરે છે. અને એક તો જે લોકો કોલસાની ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરે છે, જ્યાં ટ્રેડિંગ ચાલે છે ત્યાં કોલસાને વેચવામાં આવે છે, રાઈટ? તો આ શું કરતા હતા અત્યાર સુધી કોલ ઇન્ડિયા લિમિટેડ? એના બંને માટે એક અલગ અલગ ઓક્શનનું પ્લેટફોર્મ હતું કે હા, કે આ કંપનીઓ છે ને એ પાવર સેક્ટરને સસ્તા ભાવે કોલ આપતી હતી, અને ટ્રેડિંગ જે લોકો, જે મતલબ જો નોન રેગ્યુલેટેડ સેક્ટર હતું, જે લોકો ટ્રેડર્સ હતા, કોલસાના મતલબ ઇમ્પોર્ટર એક્સપોર્ટર હતા, એ લોકોને વધારે પૈસે કોલ વેચતી હતી, બરાબર? બંને માટે અલગ અલગ પ્લેટફોર્મ હતું ઓક્શન માટેનું, રાઈટ? તો ગવર્મેન્ટ હવે શું કર્યું કે બંને માટે કોમન પ્લેટફોર્મ લોન્ચ કર્યું, કે એવું નહીં થાય કે પાવર સેક્ટરને ઓછા પૈસા કોલસો મળશે અને ટ્રેડિંગ સેક્ટરને, નોન રેગ્યુલર સેક્ટર છે એને વધારે પૈસા કોલસો મળશે. બંને માટે એક કોમન પ્લેટફોર્મ લોન્ચ કરવામાં આવ્યું ગવર્મેન્ટના દ્વારા, એક કોમન ઈ ઓક્શન વિન્ડો, સામાન્ય ઈ ઓક્શન વિન્ડો લોન્ચ કરવામાં આવ્યું બંને માટે, કે બંને એક જ પ્લેટફોર્મ ઉપરથી કોલસાનું પર્ચેસિંગ કરવું પડશે, બરાબર, જે પછી પાવર સેક્ટર હોય કે પછી ટ્રેડિંગ સેક્ટર હોય, અને રાઈટ. એટલે એનાથી ફાયદા કયા થશે? એનાથી ફાયદા એ થશે કે જે અત્યાર સુધી બધા ગ્રાહકો અલગ 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 ગ્રાહકો માટે અલગ અલગ દર હતો ને કોલસાનો, હવે બધા માટે એક જ દર થઈ જશે, રાઈટ? અને વિવિધ ક્ષેત્રોમાં જે કોલસાની ફાળવણી કરતી જે કોલસા કંપનીઓ દ્વારા જે અત્યારે એમની પ્રત્યે ડિસ્ક્રિમિનન્સી, મતલબ જે ભેદભાવ રાખવામાં આવતો હતો, એ દૂર થશે, રાઈટ? આ કોમન ઈ ઓક્શન વિન્ડોથી, રાઈટ? ઓકે, ત્રીજે એક મહત્ત્વનો મુદ્દો એ છે કે મેઇનલી આ જે ઓક્શન વિન્ડો છે ત્યાં અમુક લોકોને છૂટ આપવામાં આવી છે. કેવા લોકોને છૂટ આપવામાં આવી છે? કે જે લોકો જે કોલ ઇન્ડિયા લિમિટેડની અંદર, કોલ ઇન્ડિયા લિમિટેડ દ્વારા જે પણ કોલસો પ્રોડ્યુસ કરવામાં આવશે, અને એ કોલસો એ એવી કંપનીઓને આપવામાં આવશે કે જે કોલ ગેસિફિકેશન પ્લાન્ટ એકચ્યુઅલી કે કોલસાનમાંથી મિથેનોલ બનાવવા માટે યુઝ થાય છે, અને મિથેનોલમાંથી ઇથેનોલ બનાવવામાં આવશે, કારણ કે એ ઇથેનોલનું આપણે ભવિષ્યમાં બ્લેન્ડિંગ કરવાનું છે પેટ્રોલની અંદર, રાઈટ? તો જે કોલસાનો ઉપયોગ એ કોલ ગેસિફિકેશન પ્લાન્ટમાં જે પણ સંસ્થા કરશે, મતલબ જે સંસ્થાની પોતાની કોલ ગેસિફિકેશન પ્લાન્ટ હશે, તો એવી સંસ્થાને અગર કોઈ કોલની રિક્વાયરમેન્ટ છે તો એને આ ઓક્શન વિન્ડો ઉપરથી કોલ લેવાની જરૂર છે નહીં. તેના માટે સ્પેશિયલી એક અલોકેટ કરવામાં આવશે કોલસાને, મતલબ એ લોકોને એક આ વિન્ડો ઉપરથી આવવાની જરૂર છે જ નહીં, તેમને ગવર્મેન્ટ દ્વારા એક સ્પેશિયલ વિન્ડો જ છે, મતલબ તેમના માટે અલગ જ અલોકેટ કરવામાં આવેલી છે કોલસાની, મતલબ અમુક પર્સન્ટેજ તેમના માટે અલગ જ રાખવામાં આવશે, કારણ કે એક ઇન્સેન્ટિવ ટાઈપ, કારણ કે કોલ ગેસિફિકેશન પ્લાન્ટ એસ્ટાબ્લિશ કરી રહ્યા છે. કોલ ગેસિફિકેશન પ્લાન્ટથી કોલસો બન્સ કોલસામાંથી મિથેનોલમાં કન્વર્ટ થશે, મિથેનોલનું ઇથેનોલમાં કન્વર્ટ થશે, અને ઇથેનોલનું પછી બ્લેન્ડિંગ કરવામાં આવશે ફ્યુચરમાં પેટ્રોલની અંદર, રાઈટ? તો યસ, કે કોલસા કંપનીને તેમની પોતાની જે ખાણોમાંથી કોલસો મેળવીને કોલ ગેસિફિકેશન પ્લાન્ટ સ્થાપવા માટે સક્ષમ બનાવવું એ આ એક જે ઈ ઓક્શન વિન્ડોની અંદર તે લોકોને સામેલ નથી કરવા એમનો મેઇન ઉદ્દેશ્ય છે, રાઈટ? ઓકે, તો હા, અને બીજી એક વસ્તુ કે તમે ફોર એક્ઝામ્પલ કોલસાનું તમે પર્ચેસિંગ કર્યું, રાઈટ, આ ઓક્શન વિન્ડો ઉપરથી, અને તમે બાય ડિફોલ્ટ ફોર એક્ઝામ્પલ તમે કોઈ પણ ટ્રાન્સપોર્ટનો મોડ ચૂઝ નથી કર્યો કે તમારે કોલસો કયા ટ્રાન્સપોર્ટ મોડથી જોઈએ છે, તો બાય ડિફોલ્ટ તમને રેલવે દ્વારા ટ્રાન્સપોર્ટ કરી આપવામાં આવશે. એક સૌથી મહત્ત્વનો મુદ્દો છે, રાઈટ? અને યસ, મેં તમને કીધું કે જો કોલ ગેસિફિકેશન પ્લાન્ટ જે પણ કંપની ખોલશે તેમને લાંબા ગાળા માટે કોલસાની ફાળવણી કરવામાં આવશે, બરાબર, એમને આ ઓક્શન વિન્ડો ઉપર આવવાની જરૂર જ નથી, બરાબર? તો એક ઇમ્પોર્ટન્ટ હતું નોલેજ પર્પઝ માટે, ઇન્ટરવ્યૂ પર્પઝ માટે, રાઈટ? અને ખાલી એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ માટે કે ટ્રાન્સપોર્ટેશનનો મોડ બાય ડિફોલ્ટ આ જે કોમન એ ઓપ્શન વિન્ડો છે આપણું, બરાબર, એની અંદર કયો રાખવામાં આવ્યો છે? રેલ મોડ રાખવામાં આવ્યો છે, એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. ઓકે, કે કેબિનેટ કમિટી ઓફ ધ ઇકોનોમિક અફેર્સે હમણાં 5 વર્ષ માટે
સોળસો કરોડ સાથે આયુષ્યમાન ભારત ડિજિટલ મિશનના રાષ્ટ્રીય રોલઆઉટને મંજૂરી આપી. દેખો એકચ્યુઅલી કે આયુષ્યમાન ભારત ડિજિટલ મિશન એ 2021માં જ લોન્ચ કરવામાં આવ્યું હતું ગવર્મેન્ટ દ્વારા, બરાબર. અને તેને હમણાં 5 વર્ષ માટે 2021ની અંદર જ્યારે લોન્ચ કરવામાં આવ્યું ત્યારે તે પાયલોટ બેઝિસ પર લોન્ચ કરવામાં આવ્યું હતું, મતલબ ટ્રાયલ બેઝિસ પર લોન્ચ કરવામાં આવેલું હતું. અને હવે તેને નેશનલી રોલઆઉટ કર્યું, મતલબ આખા દેશની અંદર લોન્ચ કરવામાં આવ્યું છે. અને આ મિશનને લોન્ચ કરવામાં આવ્યું છે મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર દ્વારા, જે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય છે તેના દ્વારા. અને તેને એક્ઝિક્યુટ કરવામાં આવશે ઇન્ડિયાની અંદર નેશનલ હેલ્થ ઓથોરિટી દ્વારા, નેશનલ હેલ્થ ઓથોરિટી દ્વારા. મતલબ જેને જે ઇમ્પ્લિમેન્ટ આયુષ્યમાન ભારત ડિજિટલ મિશનને ઇન્ડિયાની અંદર ઇમ્પ્લિમેન્ટ કઈ સંસ્થા દ્વારા કરવામાં આવશે? નેશનલ હેલ્થ ઓથોરિટી દ્વારા, રાઈટ. હવે યસ, તો એકચ્યુઅલી આ આયુષ્યમાન ભારત ડિજિટલ મિશનનો મેઇન ઉદ્દેશ્ય શું છે? દેખો કે અત્યારે તમે કોઈપણ જનરલ પ્રેક્ટિશનર સાથે જશો, જે તમારે મતલબ ફેમિલી ડૉક્ટર છે, એ તમને અત્યારે મતલબ ફોર એક્ઝામ્પલ તમને કોઈ નાનું ડિસીઝ થયો, તમે તેની પાસે જાઓ, તમને શું પૂછે કે તમને શું થાય છે શું નહીં, તમારું પાસ્ટ હિસ્ટ્રી વિશે થોડું પૂછે, એ બધી વસ્તુ છે ને તમને એક પોર્ટલ ઉપર એ રેકોર્ડ કરશે, એક પોર્ટલ ઉપર રેકોર્ડ કરશે. એટલે પછી ભવિષ્યમાં તમે કોઈપણ કોઈ મોટી સર્જરી કરવા માટે જાઓ, કોઈ સર્જન પાસે તમે કોઈ મોટી સર્જરી કરવા માટે જાઓ, ત્યારે એ સર્જન તમને કોઈ ડેટા પૂછશે ને કે ભાઈ તમને પાછળ શું તકલીફ છે, મતલબ પાસ્ટ કોઈ હિસ્ટ્રી છે તમારી મેડિકલ હિસ્ટ્રી, રાઈટ. એ ડાયરેક્ટલી તમારા આ પોર્ટલ પર જ જોશે, ડાયરેક્ટલી તમારું આ પોર્ટલ જ તમારું એક્સેસ કરી શકશે. મતલબ કોઈપણ રજિસ્ટર્ડ ડૉક્ટર એ કોઈપણ પેશન્ટનું હેલ્થ રેકોર્ડ ઓનલાઈન ચેક કરી શકશે. અને એ હેલ્થ રેકોર્ડ માટેનો એક એકાઉન્ટ નંબર પણ આપવામાં આવશે, અને એ એકાઉન્ટ નંબર બીજું કંઈ જ નહીં, આયુષ્યમાન ભારત હેલ્થ એકાઉન્ટ નંબર, એને આબ તરીકે ઓળખવામાં આવે છે. જેવી રીતના બેન્કર તમારો એકાઉન્ટ નંબર તમારી બેન્કિંગ ડિટેલ જાણવા માટે યુઝ કરે છે, એવી રીતના ડૉક્ટર તમારો આ એકાઉન્ટ નંબર, આયુષ્યમાન ભારત હેલ્થ એકાઉન્ટ નંબર, એ તમારી મેડિકલ હિસ્ટ્રી જાણવા માટે યુઝ કરશે. અને રાઈટ, એટલે મતલબ બધું ડિટેલ, તમારો આખો હેલ્થ રેકોર્ડ ડિટેલ થઈ જશે. તો આ આયુષ્યમાન ભારત ડિજિટલ મિશનનો મેઇન ગોલ છે, જે 2021ની અંદર લોન્ચ કરવામાં આવ્યો હતો. પાયલોટ બેઝિસની અંદર ઘણી બધી યુનિયન ટેરિટરી, આપણી આંદામાન નિકોબાર છે, છત્તીસગઢ છે, સોરી દાદરાનગર હવેલી છે, રાઈટ. તે યુનિયન ટેરિટરીઝની અંદર પાયલોટ બેઝિસની અંદર લોન્ચ કરવામાં આવ્યો હતો 2021ની અંદર. અને હવે આખા ઇન્ડિયાની અંદર લોન્ચ કરવામાં આવ્યું છે. અને ગવર્મેન્ટ દ્વારા 5 વર્ષ માટે તેના માટે 1600 કરોડનું બજેટ રાખવામાં આવ્યું છે. કેટલા કરોડનું? 1600 કરોડનું. અને એને આખા ઇન્ડિયાની અંદર ઇમ્પ્લિમેન્ટ કોણ કરશે? બહુ જ ઇમ્પોર્ટન્ટ સંસ્થા, નેશનલ હેલ્થ ઓથોરિટી. આયુષ્યમાન ભારત નામની જેટલી પણ સ્કીમો છે, એ બધી સ્કીમો એ નેશનલ હેલ્થ ઓથોરિટી દ્વારા ઇન્ડિયાની અંદર ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે છે. ઓકે, યસ, મેં અહીંયા આયુષ્યમાન ભારત ડિજિટલ મિશન વિશે આખું જ ડિટેલમાં લખેલું છે. એ તમે યસ જો અહીંયા કે પાયલોટ બેઝિસ ઉપર કઈ કઈ જગ્યાએ, લદ્દાખ, ચંદીગઢ, દાદરાનગર હવેલી, દમણ, દીવ, પુડુચેરી, આંદામાન નિકોબાર ટાપુ, આ બધી જગ્યાએ અત્યાર સુધી લોન્ચ કરવામાં આવેલું 2021ની અંદર. અને હવે આખા ઇન્ડિયાની અંદર લોન્ચ કરવામાં આવેલું છે. અને અહીંયા જો આપ એકાઉન્ટ નંબર પણ તમને આપવામાં આવશે, બરાબર ને, તો એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને અહીંયા મેં મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર વિશે પણ લખેલું છે, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય વિશે, કે એના કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીય અને રાજ્યમંત્રી ડૉક્ટર ભારતી પ્રવીણ પવાર. ઓકે, ચલો, ઓકે. હા, કે વિશ્વની પહેલી પ્લાન્ટ આધારિત COVID-19 રસી કોવિફિન્સના ઉપયોગને મંજૂરી આપનાર કેનેડા એ પહેલો દેશ બન્યો. દેખો, COVID-19ની ઘણી બધી વેક્સિન અત્યાર સુધી અપ્રૂવ કરવામાં આવેલી છે, પણ આ એક એવી રસી છે કે જે પ્લાન્ટ આધારિત છે, મતલબ આયુર્વેદિક રસી. તો COVID-19ની હમણાં પ્લાન્ટ આધારિત રસીને મંજૂરી આપનાર પહેલો દેશ કોણ બન્યો? કેનેડા. અને એ રસીનું નામ શું છે? કોવિફેન્સ. અને એ રસીને ડેવલપ કોને કરી? એ રસીને ડેવલપ કરનાર સંસ્થા છે મેડિકાગો ઇંક, જે મિત્સુબિશી, તમે નામ સાંભળ્યું હશે, મિત્સુબિશીનો એસી આવે છે ને, મિત્સુબિશી કેમિકલ દ્વારા સંચાલિત મેડિકાગો ઇંક દ્વારા આ રસીનું ઉત્પાદન કરવામાં આવેલું છે, ડેવલપમેન્ટ કરવામાં આવેલું છે. અને આ રસીને અપ્રૂવમેન્ટ આપનાર પહેલો દેશ બન્યો છે કેનેડા, કે વિશ્વની પહેલી પ્લાન્ટ આધારિત, મતલબ આયુર્વેદિક COVID-19 રસીને અપ્રૂવમેન્ટ આપનારો પહેલો દેશ કેનેડા બન્યો છે. એનું નામ છે કોવિફેન્સ, અને એને વિકસાવવામાં આવી છે મેડિકાગો ઇંક દ્વારા, જે મિત્સુબિશી કેમિકલ દ્વારા સંચાલિત કંપની છે, બરાબર. ઓકે, ચલો, નેક્સ્ટ. એક બીજી ઇમ્પોર્ટન્ટ અપોઇન્ટમેન્ટ કે જે અત્યાર સુધી ડિજિટલ ઇન્ડિયા કોર્પોરેશનના જે સીઈઓ હતા અભિષેક સિંહ,
એને અમે નેશનલ ઈ ગવર્નન્સ ડિવિઝન ના નવા સીઓ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. હવે નેશનલ ઈ ગવર્નન્સ ડિવિઝનની તમને વાત કરું, ગવર્મેન્ટ દ્વારા એક સ્પેશિયલ સંસ્થા બનાવવામાં આવી છે કે દેખો દરેક જે મિનિસ્ટ્રી છે એ અત્યારે પોતાને ડિજિટલ બનાવવા માટે પ્રયત્ન કરી રહી છે. તો આ દરેક મિનિસ્ટ્રીને, દરેક ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટને કેવી રીતના ડિજિટલ બનવું, કેવી રીતના ઈ ગવર્નન્સ કરવું, એના વિશે માહિતી, એના વિશે ગાઈડન્સ, એના વિશે ટેકનિકલ સપોર્ટ પ્રોવાઈડ કરશે આ સંસ્થા, નેશનલ ઈ ગવર્નન્સ ડિવિઝન. અને આ સંસ્થા પોતે કયા મિનિસ્ટ્રીના અંડરમાં છે, એ મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એ ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયના અંડરમાં છે. તો નેશનલ ઈ ગવર્નન્સ ડિવિઝન જે મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી અંડરમાં છે, એના હમણાં નવા સીઓ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા, અભિષેક સિંહ. એ અભિષેક સિંહ અત્યાર સુધી ડિજિટલ ઇન્ડિયાના સીઈઓ હતા, રાઈટ. તો નેશનલ ઈ ગવર્નન્સ ડિવિઝનની સ્થાપના ક્યારે કરવામાં આવી, 2009ની અંદર, અને એનું હેડક્વાર્ટર કઈ જગ્યાએ છે, ન્યૂ દિલ્હીની અંદર, બરાબર. આઈ થિંક તમને ખબર પડી જશે. ફરીથી એક ટેનિસની ન્યૂઝ આવી છે કે ડેનિલ મેદવેદેવ એ નોવાક જોકોવિચને હટાવીને એટીપી વર્લ્ડ નંબર 1 બન્યા. દેખો આ ન્યૂઝ ઇમ્પોર્ટન્ટ કેમ છે, સૌથી પહેલાં તો ડેનિલ મેદવેદેવ એ કઈ કન્ટ્રીથી બિલોંગ કરે છે, રશિયાથી બિલોંગ કરે છે, અને નોવાક જોકોવિચ એ કઈ કન્ટ્રીથી બિલોંગ કરે છે, સર્બિયા. ઓકે, હવે આ ન્યૂઝ ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે કે જે નોવાક જોકોવિચ છે, બરાબર, જે અત્યાર સુધી વર્લ્ડ નંબર 1 હતા, એ એકચ્યુઅલી લાસ્ટ 361 અઠવાડિયાથી વર્લ્ડ નંબર 1 હતા, મતલબ ઓલમોસ્ટ 7 વર્ષથી, તમે સમજો 7 વર્ષથી વર્લ્ડ નંબર 1 હતા, રાઈટ. અને એવા વ્યક્તિને પછાડીને આ ડેનિલ મેદવેદેવ એ વર્લ્ડ નંબર 1 બન્યા છે, એટલે આ ન્યૂઝ ઇમ્પોર્ટન્ટ છે. ડેનિલ મેદવેદેવની વાત કરું, તે રશિયાથી બિલોંગ કરે છે, અને તેમણે હમણાં લેટેસ્ટ જે સપ્ટેમ્બર 2021માં એક યુએસ ઓપન એક ગ્રાન્ડ સ્લેમ છે એ તેમણે જીતેલું હતું, એમનું પહેલું ગ્રાન્ડ સ્લેમ છે, રાઈટ. અને એ વર્લ્ડ નંબર 1 બન્યા. અત્યાર સુધી જો છેલ્લા અઢાર વર્ષથી ટેનિસની અંદર જે બિગ ફોર છે, જોકોવિક, રોજર ફેડરર, રફેલ નાડાલ અને એન્ડી મરે, આ 4 લોકો જ વર્લ્ડ નંબર 1 બનેલા છે. અને આ પહેલી વખત કોઈ આ 5મો ખેલાડી જે આ બિગ ફોર સિવાયનો વર્લ્ડ નંબર 1 છે, ડેનિલ મેદવેદેવ, એટલે બહુ જ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ કહી શકાય, રાઈટ. ઓકે, નેક્સ્ટ. ઓકે, હમણાં એક રિસન્ટલી એક રિપોર્ટ લોન્ચ કરવામાં આવ્યો, ડાઉન ટુ અર્થ DTE એક સંસ્થા છે, એના દ્વારા એક રિપોર્ટ લોન્ચ કરવામાં આવ્યો. અને એ રિપોર્ટનું નામ છે કે ઇન્ડિયામાં પર્યાવરણની પરિસ્થિતિ 2022 રિપોર્ટ, કે ઇન્ડિયાની અંદર પર્યાવરણની પરિસ્થિતિ શું છે, રાઈટ. ઇન્ડિયાની અંદર પર્યાવરણની પરિસ્થિતિ શું છે એના વિશે એક રિપોર્ટ લોન્ચ કરવામાં આવ્યો, ડાઉન ટુ અર્થ નામની સંસ્થા દ્વારા, રાઈટ. હવે એ સંસ્થા દ્વારા એ રિપોર્ટની અંદર એવું કહેવામાં આવ્યું છે કે ભારત કે જે 17 SDG ગોલ સિલેક્ટ કરવામાં આવેલા હતા દુનિયા દ્વારા, એની એ ગોલને એચિવ કરવા માટે જે ભારતની પ્રોગ્રેસ છે એનામાં ટોટલ એ દુનિયાના 192 કન્ટ્રીઝમાંથી એ 120 નંબર ઉપર છે, જે પહેલાં ગયા વર્ષે આ રિપોર્ટ પ્રમાણે 170 નંબર પર હતો, 3 સ્પોર્ટ સરકીને 120 પર પહોંચી ગયો છે. દેખો સૌથી પહેલાં તો તમને SDG ગોલ વિશે ખબર હોવી જોઈએ. SDG એટલે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ, રાઈટ. જ્યારે 2015ની અંદર એક પેરિસ એગ્રીમેન્ટ થયો, 2015ની અંદર એક પેરિસ એગ્રીમેન્ટ થયો, રાઈટ. પેરિસની અંદર એક મિટિંગ યોજાઈ હતી, COP 21, તમને કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ, COP 21. જ્યારે 2015ની અંદર પેરિસની અંદર એક મિટિંગ યોજાઈ હતી, ત્યારે પેરિસ એગ્રીમેન્ટ થયો હતો, ત્યારે દુનિયાના દેશોએ, જે યુએનની જે 192 કન્ટ્રીઝ છે, એ દેશોએ ટોટલ 17 એવા ગોલ સિલેક્ટ કર્યા હતા કે જે બધી કન્ટ્રીઓએ 2030 સુધી એચિવ કરવાના છે. કઈ લિમિટ છે? 2030 સુધી. અને એ ગોલને નામ આપ્યું હતું સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ. 17 એવા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ સિલેક્ટ કર્યા હતા કે જે 2030 સુધી બધી જ કન્ટ્રીઓએ એચિવ કરવાના છે. હવે આ 2030 સુધી એચિવ કરવાના છે, પણ પીરિયોડિક રિવ્યૂ કે દર વર્ષે આ રિપોર્ટ દ્વારા આપવામાં આવે છે. અને જે પ્રોગ્રેસ છે આ ગોલને એચિવ કરવા બાબતે ઇન્ડિયાનો, એ ગયા વર્ષ કરતાં ઇન્ડિયા 3 સ્પોર્ટ સરકી ગઈ છે. મતલબ 192 કન્ટ્રીમાંથી જે ઇન્ડિયાનો પ્રોગ્રેસ છે એ પ્રમાણે ઇન્ડિયાનો રેન્ક છે 120 આ વર્ષે, જે લાસ્ટ યર કેટલો હતો, 170, રાઈટ, બરાબર. મતલબ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ જે 2030 સુધી આપણે એચિવ કરવાના 17 ગોલ, એમાં ઇન્ડિયાનો જે પ્રોગ્રેસ છે એટલું ખાસ છે
નહીં, એ આ રિપોર્ટ પરથી જાણવામાં મળે છે. તો મતલબ આપણે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી કે ઇન્ડિયામાં પર્યાવરણની પરિસ્થિતિ 2022નો રિપોર્ટ કોણે લોન્ચ કર્યો, ડાઉન ટુ અર્થ નામની એક સંસ્થા છે એના દ્વારા લોન્ચ કરવામાં આવ્યો, અને ઇન્ડિયાનો રેન્ક કયો છે એમાં 120-192 કન્ટ્રીમાંથી, જે લાસ્ટ ઇયર હતું 170, બરાબર. ઓકે, હવે એક સ્ટેટ વાઇઝ વાત કરીએ ઇન્ડિયાની અંદર, તો સૌથી વધારે સારામાં સારું પરફોર્મન્સ જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલને એચિવ કરવા માટે સૌથી સારામાં સારું પરફોર્મન્સ કોણ કરી રહ્યું છે, તો કેરળ, એના પછી છે તમિલનાડુ અને હિમાચલ પ્રદેશ, રાઈટ. આ બીજા નંબર પર છે, તમિલનાડુ હિમાચલ પ્રદેશ બીજા નંબર પર છે, ગોવા, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને ઉત્તરાખંડ એ ત્રીજા નંબર પર છે. સૌથી ખરાબ પરફોર્મન્સ છે ઝારખંડ અને બિહારનું, અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ચંદીગઢ એ પહેલા નંબર ઉપર છે, બરાબર. તો આટલી તમારે ઇન્ફોર્મેશન ધ્યાનમાં રાખવાની છે. અને આ જે ડાઉન ટુ અર્થ નામની જે સંસ્થા છે, એ કઈ સંસ્થાની અંડરમાં કામ કરે છે, સેન્ટર ફોર ધ સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટ, CSEની અંડરમાં કામ કરે છે. અને CSEના જે સ્થાપક છે એ અનિલ અગ્રવાલ છે, એ ડાયરેક્ટર જનરલ છે સુનિતા નારાયણ, અને એનું હેડક્વાર્ટર છે નવી દિલ્હીની અંદર. ઓકે, આઈ થિંક તમને ખબર પડી જશે કે હમણાં એક રિસેન્ટલી એક એકેડેમી, એપસ્કેલ એકેડેમી, એક એકેડેમીનું એસ્ટાબ્લિશમેન્ટ કરવામાં આવ્યું. એ કઈ સંસ્થાઓ દ્વારા? ગૂગલ અને મીટી દ્વારા. ગૂગલ અને મીટી શું છે? મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી દ્વારા. હવે આ એપસ્કેલ એકેડેમી બનાવવાનું મેઇન જે એ છે કે ઇન્ડિયાની અંદર ગ્લોબલ એપ્લિકેશન જે વૈશ્વિક સ્તરે કામ કરે, અને ગેમ્સ જે ગેમિંગ એપ્લિકેશન જે ગ્લોબલ એપ્લિકેશન્સ બનાવવા માટે, અને એ એપ્લિકેશન્સ મેઇનલી કઈ કઈ એરિયા પર ફોકસ કરવાવાળી હોવી જોઈએ, તો એ એરિયા પણ અહીંયા તમને ગણવામાં આવ્યો છે કે શિક્ષણ, આરોગ્ય, નાણાં, સામાજિક, ઇ કોમર્સ અને ગેમિંગનો સમાવેશ થાય છે. કે આટલા એરિયાની અંદર આપણે એવી એપ્લિકેશનો બનાવી છે કે જે ગ્લોબલ લેવલ પર કામ કરે, વોટ્સએપ, ફેસબુકની જેમ. તો એના માટે જે એપ્લિકેશન ડેવલપર, જે મતલબ જે આપણી નાની નાની જે ડોમેસ્ટિક એપ્લિકેશન ડેવલપિંગ કંપની છે, સ્ટાર્ટઅપ છે, એને ટ્રેનિંગ આપવામાં આવશે આ ગૂગલ અને મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ ઇન્ફોર્મેશન ટેકનોલોજી દ્વારા આ એકેડેમીની અંદર. મતલબ 100 જે બેસ્ટ સ્ટાર્ટઅપ હશે કે જે એપ્લિકેશન ડેવલપિંગની અંદર કામ કરે છે, એવી 100 સ્ટાર્ટઅપ્સને આ એકેડેમીની અંદર ટ્રેનિંગ આપવામાં આવશે, રાઈટ. જસ્ટ સિમ્પલ કે એપસ્કેલ એકેડેમી કે જેમાં 100 જે સ્ટાર્ટઅપ્સ છે ડોમેસ્ટિક એપ્લિકેશન ડેવલપમેન્ટ કરવાવાળી, એ 100 સારામાં સારી સ્ટાર્ટઅપ્સને અહીંયા ટ્રેનિંગ આપવામાં આવશે, જેથી કરીને ગ્લોબલ લેવલ પર એપ્લિકેશન્સ અને અલગ અલગ સેક્ટરમાં અને ગેમિંગ સેક્ટરની અંદર એપ્લિકેશન્સ બનાવે. અને આ એપસ્કેલ એકેડેમી એ કોના દ્વારા એસ્ટાબ્લિશ કરવામાં આવી છે? ગૂગલ અને મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી દ્વારા. બસ અમારે આટલી વસ્તુ ધ્યાન રાખવાની છે. ઓકે, હમણાં રિસેન્ટલી એક રિપોર્ટ લોન્ચ કરવામાં આવ્યો, ધી વેલ્થ રિપોર્ટ, અને એની કઈ આવૃત્તિ છે? 16મી આવૃત્તિ છે. એ રિપોર્ટના અનુસાર કે વિશ્વભરમાં અબજોપતિઓની વસ્તીમાં ભારત કયા ક્રમે છે? ત્રીજા ક્રમે છે. અને સૌથી વધારે અબજોપતિ કયા દેશમાં છે? યુએસની અંદર, રાઈટ. દેખો, કોઈપણ રિપોર્ટ હોય ત્યારે એ રિપોર્ટનું નામ, કે રિપોર્ટનું નામ શું છે? ધી વેલ્થ રિપોર્ટ. એ રિપોર્ટ કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યો છે? એ રિપોર્ટ લોન્ચ કરવામાં આવ્યો છે નાઇટ ફ્રેન્ક દ્વારા. નાઇટ ફ્રેન્ક નામની એક સંસ્થા છે, એના દ્વારા લોન્ચ કરવામાં આવ્યો છે. આ એની 16મી આવૃત્તિ છે. અને એ રિપોર્ટની અનુસાર કે વિશ્વભરમાં સૌથી વધારે અબજોપતિ કઈ કન્ટ્રીમાં છે? યુએસની અંદર. અને ઇન્ડિયામાં ઇન્ડિયા કયા નંબર પર આવે છે? ત્રીજા નંબર પર, રાઈટ. ઓકે, તો આટલી એક મેઇન વસ્તુ છે. બાકી તમારા ડેટા પોઈન્ટ ઓફ વ્યૂથી તમારે આટલી ડેટા યાદ રાખવાની જરૂર નથી કે કઈ અમેરિકામાં કેટલા અબજોપતિનો વધારો થયો, રશિયામાં કેટલા અબજોપતિનો વધારો થયો, ઓસ્ટ્રેલિયાની અંદર કેટલા અબજોપતિનો વધારો થયો, એ તમારે જાણવાની જરૂર નથી, બરાબર. બટ કોણ પહેલા નંબર પર છે, કોણ ત્રીજા નંબર પર છે, કારણ કે ઇન્ડિયા ત્રીજા નંબર પર છે, એ તમારે ખાસ આની અંદરથી જાણવાનું છે, રાઈટ. બાકી મેં એક ટેબલ ફોર્મમાં લખેલું છે કે સૌથી વધારે અબજોપતિ ધરાવતા દેશોની વાત કરે તો યુએસ જે 748 અબજોપતિ ધરાવે છે, ચાઇના 554, ઇન્ડિયાની અંદર 145 અબજોપતિઓ છે, બરાબર. એ ત્રીજા નંબર ઉપર છે. અને સૌથી વધુ અબજોપતિ ધરાવતા ટોચના 3 ભારતીય શહેરોની વાત કરીએ તો મુંબઈની અંદર સૌથી વધારે અબજોપતિઓ છે, તેના પછી હૈદરાબાદ અને તેના પછી પુણે, બરાબર. તો હા, અને આ એક રિપોર્ટની અંદર એક આ વખતે એક અલગ કેટેગરી લોન્ચ કરવામાં આવી, એ કેટેગરીનું નામ છે નેક્સ્ટ જનરેશન કેટેગરી, રાઈટ. હવે દેખો કે નેક્સ્ટ જનરેશન કેટેગરી એ કઈ કેટેગરી, કે મતલબ ફોર એક્ઝામ્પલ કે અમુક વર્ષો પહેલાં કોઈ એક વ્યક્તિએ કોઈ કંપની સ્થાપી અને એ કંપની અત્યારે
એટલી બધી રન થવા માંડી અને એ વ્યક્તિ જેને એ કંપની સ્થાપી એ બિલિનિયર બની ગયો, રાઈટ, અબજોપતિ બની ગયો. તો મતલબ જે થોડાક ટાઈમમાં અબજોપતિ બનનાર જે વ્યક્તિ છે એ આ નેક્સ્ટ જનરેશન કેટેગરીમાં આવશે. તો મતલબ ફોર એક્ઝામ્પલ ઇન્ડિયાની અંદર 100 અબજોપતિઓ છે, એમાંથી કેટલા લોકો નેક્સ્ટ જનરેશન કેટેગરીમાં છે તેની અહીંયા ડેટા રાખવામાં આવશે. તો આ વખતે નેક્સ્ટ જનરેશન કેટેગરી એ ધ વેલ્થ રિપોર્ટની અંદર એડ કરવામાં આવી છે. જસ્ટ એક એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન છે એની અંદરથી, બરાબર. ઓકે ચલો આગળ જઈએ. ઓકે યસ, હમણાં રિસેન્ટલી મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા એક સ્વચ્છ સર્વેક્ષણ 2022 લોન્ચ કરવામાં આવ્યું. હવે સ્વચ્છ સર્વેક્ષણની પહેલાં વાત કરી મેં તમને, એના પહેલાં આપણે સ્વચ્છ ભારત મિશન વિશે જોઈ લઈએ. તમને ખબર હશે કે સ્વચ્છ ભારત મિશન એ 2014ની અંદર લોન્ચ કરવામાં આવ્યું. જેવી રીતે મોદી ગવર્મેન્ટ આવી એ જ વર્ષે 2014ની અંદર સ્વચ્છ ભારત મિશન લોન્ચ કરવામાં આવ્યું હતું. સ્વચ્છ ભારત મિશનના 2 પાર્ટ છે, એક તો અર્બન અને એક તો રૂરલ, રાઈટ. તો આ મિશન તો લોન્ચ કરવામાં આવ્યું પણ આ બંને સેક્ટરની અંદર અર્બન એરિયામાં અને રૂરલ એરિયામાં આ મિશન કેટલું સારું ઇમ્પ્લિમેન્ટ થઈ રહ્યું છે એનું સર્વેક્ષણ કરવા માટે સ્વચ્છ સર્વેક્ષણ 2016ની અંદર લોન્ચ કરવામાં આવ્યું. 2016થી દર વર્ષે સ્વચ્છ ભારત મિશન એ જેટલી સિટીઝની અંદર, જેટલા ગામની અંદર ઇમ્પ્લિમેન્ટ થાય છે એ સિટીઝને ઇવોલ્યુટ કરવામાં આવે, એ સિટીઝનું આકલન કરવામાં આવે કે એ સિટીઝે કેટલું સારું કામ કર્યું છે સ્વચ્છ ભારત મિશનને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે, એ સ્વચ્છ સર્વેક્ષણની અંદર કરવામાં આવે, બરાબર. તો સ્વચ્છ ભારત મિશન 2014ની અંદર લોન્ચ કરવામાં આવ્યું અને સ્વચ્છ સર્વેક્ષણ, બરાબર, સ્વચ્છ સર્વેક્ષણ જે સ્વચ્છ ભારત મિશનનું આકલન કરવા માટેનું એક ઇન્સ્ટ્રુમેન્ટ છે એ 2016થી લોન્ચ કરે, અને દર વર્ષે સ્વચ્છ સર્વેક્ષણ કરવામાં આવે છે. તો હમણાં રિસેન્ટલી જો, અને બીજું કે સ્વચ્છ ભારત મિશન જે અર્બન પાર્ટ છે એ મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સના અંડરમાં છે, મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સના અંડરમાં છે, અને જે રૂરલ પાર્ટ છે એ મિનિસ્ટ્રી ઓફ જળશક્તિના અંડરમાં છે. તો હમણાં જે સ્વચ્છ સર્વેક્ષણ લોન્ચ કરવામાં આવ્યું છે ને એ અર્બન પાર્ટનું સ્વચ્છ ભારત મિશન કેટલું સારી રીતે ઇમ્પ્લિમેન્ટ થયું છે અલગ અલગ સિટીઝની અંદર એનું આકલન કરવામાં આવ્યું છે, રાઈટ. તો તમને કોઈ કન્ફ્યુઝન નહીં હોય હવે એવું માનવામાં આવે છે મારા દ્વારા. ઓકે ચાલો, તો હા, તો અમારા રિસેન્ટલી સ્વચ્છ સર્વેક્ષણ 2022 લોન્ચ કરવામાં આવ્યું મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા. હવે આ સર્વેક્ષણ કરવા માટે ટોટલ 3000 મૂલ્યાંકનોની નિમણૂક કરવામાં આવી રહી હતી. અને આ મૂલ્યાંકનો કઈ કંપનીના હતા? તો હા, પેરિસ ફ્રાન્સમાં મુખ્ય મથક ધરાવતી એક એજન્સી છે, એનું નામ છે ઇપ્સોસ રિસર્ચ પ્રાઇવેટ લિમિટેડ. ઇપ્સોસ રિસર્ચ પ્રાઇવેટ લિમિટેડ એક કંપની છે જે પેરિસની અંદર, ફ્રાન્સની અંદર એનું હેડક્વાર્ટર છે. એ કંપનીના આ 3000 મૂલ્યાંકનો દ્વારા આખા ઇન્ડિયાની અંદર જેટલી સિટીમાં સ્વચ્છ ભારત મિશન ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યું છે એ સિટીનું આકલન કરવામાં આવ્યું. અત્યાર સુધી શું હતું કે ફોર એક્ઝામ્પલ સ્વચ્છ ભારત મિશનની અંદર જેટલી પણ સિટીઝ છે એમાં ફોર એક્ઝામ્પલ 100 સિટીએ પાર્ટિસિપેટ કરેલું હતું પણ 40 સિટીનું જ આકલન કરવામાં આવતું હતું, 40% સેમ્પલિંગ જ કરવામાં આવતું હતું. પણ આ વખતથી 100 એ 100% સિટીનું આકલન કરવામાં આવ્યું છે. એક બીજી મહત્ત્વની બાબત છે, અત્યાર સુધી 40% સિટીનું જ આકલન કરવામાં આવતું હતું પણ હવે 100 એ 100% સિટીનું આકલન કરવામાં આવ્યું છે, બરાબર. તો સ્વચ્છ સર્વેક્ષણ 2022 ટોટલ 3000 ઇમ્પ્લોયને અપોઇન્ટ કરવામાં આવ્યા, 100% સિટીનું આકલન કરવામાં આવેલું છે આ વખતે, રાઈટ. અને આ વખતે સિટી ઉપરાંત ડિસ્ટ્રિક્ટનું પણ આકલન કરવામાં આવશે. એ ત્રીજી મહત્ત્વની બાબત કે સિટી ઉપરાંત ડિસ્ટ્રિક્ટનું પણ આકલન કરવામાં આવશે આ જે સ્વચ્છ સર્વેક્ષણ 2022ની અંદર, બરાબર. તો થોડી મેં સ્વચ્છ સર્વેક્ષણની બાબતમાં થોડુંક એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન આપી દઉં કે એકચ્યુઅલી સ્વચ્છ સર્વેક્ષણની વાત કરું તો આ એકચ્યુઅલી 75 વર્ષ આપણે આઝાદીના કમ્પ્લીટ થાય છે. તો સ્વચ્છ સર્વેક્ષણના ભાગરૂપે તમારા એરિયાની અંદર અગર કોઈ એરિયાની અંદર એકદમ થીમેટિક એવી વસ્તુ બનાવવામાં આવશે કે જે આપણા આઝાદીના 75 વર્ષને એકદમ સારી રીતે રિપ્રેઝન્ટ કરે, તો એવા એરિયાને એવા મ્યુનિસિપાલિટી કોર્પોરેશનને એક એવોર્ડ આપવામાં આવશે. એવું પણ નક્કી કરવામાં આવેલું છે કે આ સર્વેક્ષણ દરમિયાન એવો કોઈ એરિયા જોવા મળશે કે જ્યાં કોઈ થીમેટિક રીતે કોઈ જગ્યાએ એવું ચિત્ર દોરેલું હોય કે કોઈ જગ્યા, મતલબ બ્રિજને નીચે તમને ખબર હશે કે કોઈ બધા અલગ અલગ પ્રકારના ચિત્ર દોરવામાં આવે છે અને આપણે આઝાદીના 75 વર્ષને એક સારી રીતે રિપ્રેઝન્ટ કરેલું હશે, તો એવા એરિયાને અહીંયા એવોર્ડ પણ આપવામાં આવશે. બીજી વસ્તુ કે એક ચેલેન્જ પણ લોન્ચ કરવામાં આવેલો છે કે એક સ્વચ્છ ટેકનોલોજી ચેલેન્જ. અગર કોઈ સંસ્થા, અગર કોઈ વ્યક્તિ કે
એવું કોઈ ચેલેન્જ મતલબ એવો કોઈ આઈડિયા આપે કે જેથી કરીને સ્વચ્છ ભારત મિશનને ઓર મજબૂત બનાવી શકાય, બરાબર? તો એવા સંસ્થાને, એવા વ્યક્તિને પણ એક કોઈ અવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. મતલબ એક ચેલેન્જ, ચેલેન્જ એટલે કોમ્પિટિશન જેવું રાખવામાં આવેલું છે આ સ્વચ્છ સર્વેક્ષણના ભાગરૂપે, રાઈટ? તો આ વખતે મેં તમને કીધું એ પ્રમાણે ડિસ્ટ્રિક્ટ રેન્કિંગ, જિલ્લા રેન્કિંગ પણ આ વખતે રાખવામાં આવેલા છે. અને સ્વચ્છ સર્વેક્ષણ વિશે મેં તમને વાત કરું તો આ મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા 2016માં જ લોન્ચ કરવામાં આવેલું હતું. અને જે શહેરને મોટા પાયે નાગરિકોની ભાગીદારી સાથે શહેરી સ્વચ્છતાની સ્થિતિ સુધારવા માટે પ્રોત્સાહિત કરે છે અને તે ભારતના શહેરો અને નગરો વચ્ચે તંદુરસ્ત સ્પર્ધા બનાવે છે, રાઈટ? તો યસ. અને જ્યારે એ આ સર્વેક્ષણ શરૂ કરવામાં આવ્યું ત્યારે ખાલી 73 શહેરોની અંદર આ સર્વેક્ષણ થતું હતું અને અત્યારે એ 4320 શહેરોની અંદર એ સર્વેક્ષણ થઈ રહ્યું છે, બરાબર? તો આ એનું પ્રોગ્રેશન છે 2016થી અત્યાર સુધીનું. આઈ થિંક તમને ખબર પડી જશે. ચલો, ઓકે. એક બીજી ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ કે આપણા જે વુમેન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ જે આપણા મિનિસ્ટર છે સ્મૃતિ ઈરાની, એમને ઓએસસી કામદારો માટે, ઓએસસી કામદારો એટલે કયા કામદારો છે સૌથી પહેલાં તો એ વાત કરીએ તો વન સ્ટોપ સેન્ટર કામદારો છે એમના માટે 5 લાખ રૂપિયાના હેલ્થ ઇન્સ્યોરન્સની જાહેરાત કરી છે અને એક પ્રોજેક્ટ પણ લોન્ચ કર્યો છે, સ્ત્રી મનોરક્ષક પ્રોજેક્ટ શરૂ કર્યો છે. ચલો આપણે વાત કરીએ 5 લાખ રૂપિયાના હેલ્થ ઇન્સ્યોરન્સની. સૌથી પહેલાં તો ઓએસસી વર્કરો કોને કહેવાય, વન સ્ટોપ સેન્ટર વર્કરો કોને કહેવાય, કે જે લોકો, જે મેન્ટલી ઇલ લોકો હોય એ લોકોની કાળજી રાખતા હોય એવા લોકોને વન સ્ટોપ સેન્ટર ઓએસસી વર્કરો કહેવાય. અને એવા લોકો માટે એમણે 5 લાખ રૂપિયાના હેલ્થ ઇન્સ્યોરન્સ વીમાની જાહેરાત કોને કરી છે, કઈ મિનિસ્ટ્રીએ? મિનિસ્ટ્રી ઓફ વુમેન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ. દેખો અહીંયા હેલ્થ ઇન્સ્યોરન્સ વીમાની જાહેરાત કરી છે, તમે ડાયરેક્ટલી ટીક કરીને આવશો મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર, પણ અહીંયા તમારે આ 5 લાખ રૂપિયાના ઇન્સ્યોરન્સની જાહેરાત કરી છે મિનિસ્ટ્રી ઓફ વુમેન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ દ્વારા, જે આપણા સ્મૃતિ ઈરાની છે. બીજી એક પ્રોજેક્ટ પણ લોન્ચ કરવામાં આવ્યો છે, સ્ત્રી મનોરક્ષા પ્રોજેક્ટ. સ્ત્રી મનોરક્ષા પ્રોજેક્ટ એકચ્યુઅલી મિનિસ્ટ્રી ઓફ વુમેન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ અને એક સંસ્થા છે નિમહંસ, મિનિસ્ટ્રી ઓફ વુમેન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ અને એક સંસ્થા છે નિમહંસ, આ બંને સંસ્થાઓ દ્વારા આ પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો છે, સ્ત્રી મનોરક્ષા પ્રોજેક્ટ, બરાબર? નિમહંસ એનું ફૂલફોર્મ છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યુરોસાયન્સ. જ્યારે પણ મેન્ટલ હેલ્થની વાત થતી હશે ત્યારે આ સંસ્થાનું નામ આવશે, કારણ કે આ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ છે મેન્ટલ હેલ્થ એન્ડ ન્યુરોસાયન્સની ઉપર. તો મિનિસ્ટ્રી ઓફ વુમેન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ધ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યુરોસાયન્સ, આ બંને સંસ્થાઓ દ્વારા એક સ્ત્રી મનોરક્ષા પ્રોજેક્ટનો લોન્ચ કરવામાં આવ્યો. સ્ત્રી મનોરક્ષા પ્રોજેક્ટ બીજું કંઈ જ નહીં કે જે આ ઓએસસી વર્કર છે, જે લોકો મેન્ટલી ઇલ પીપલનું, જે લોકો જેમને મતલબ દિમાગી પરિસ્થિતિ બરાબર નથી એવા લોકોની સાર સંભાળ રાખે છે, એ ઓએસસી વર્કરને ટ્રેન કરવાનું, જે વધારે સારી રીતે એ લોકોની સાર સંભાળ રાખે, એ લોકો જલ્દીથી સરખા થઈ જાય. તો એ મેઇન જે ઉદ્દેશ્ય છે સ્ત્રી મનોરક્ષા પ્રોજેક્ટનો, કે જે ઓએસસી વર્કર છે એમને ટ્રેન કરવાનું, રાઈટ? તો એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યુથી સ્ત્રી મનોરક્ષા પ્રોજેક્ટ કઈ સંસ્થાઓએ લોન્ચ કર્યો, તો મિનિસ્ટ્રી ઓફ વુમેન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ એન્ડ નિમહંસ દ્વારા લોન્ચ કરવામાં આવ્યો. બીજું કે જે આ ઓએસસી વર્કર માટે 5 લાખ રૂપિયાનું હેલ્થ ઇન્સ્યોરન્સ કોને લોન્ચ કર્યું, તો મિનિસ્ટ્રી ઓફ વુમેન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ દ્વારા લોન્ચ કરવામાં આવ્યો. અને આપણે મિનિસ્ટ્રી ઓફ વુમેન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટની વાત કરું, મહિલા અને બાળ વિકાસ મંત્રાલયની વાત કરીએ તો એના કેન્દ્રીય મંત્રી છે સ્મૃતિ ઈરાની અને એના રાજ્યમંત્રી છે ડૉક્ટર મુંજાપરા મહેન્દ્રભાઈ કાળુભાઈ, જેમનો વિસ્તાર છે સુરેન્દ્રનગર ગુજરાત, બરાબર? ઓકે, ચલો આપણે આગળ વાત કરીએ કે હમણાં રિસેન્ટલી સ્વિસ એક એરલાઇનનું નામ છે, સ્વિઝરલેન્ડની અંદર એક એરલાઇન છે સ્વિસ, એ સૌર ઉડ્ડયન ઉંધણનો ઉપયોગ કરવાવાળી એ વિશ્વની પહેલી એરલાઇન્સ બની. દેખો હા, કે સૌર ઉડ્ડયન ઈંધણ મતલબ સોલર એવિએશન ફ્યુઅલ, SAF, સોલર એવિએશન ફ્યુઅલ, સૌર ઉડ્ડયન ઈંધણનો ઉપયોગ કરવાવાળી વિશ્વની પહેલી એરલાઇન્સ કઈ બની? સ્વિસ. મતલબ અહીંયા જે ફ્યુઅલનો યુઝ કરી કરવામાં આવ્યો છે એરલાઇન્સ દ્વારા, એ ફ્યુઅલ એ સૂર્ય ઉર્જાનો યુઝ કરીને બનાવવામાં આવ્યું છે, સૂર્ય ઉર્જાનો યુઝ કરીને બનાવવામાં આવ્યું છે, એટલે એને કહે છે સોલર એવિએશન ફ્યુઅલ અથવા સૌર ઉડ્ડયન ઈંધણ, રાઈટ? તો આવા સોલર ઉર્જામાંથી બનાવવામાં આવેલા ફ્યુઅલનો યુઝ કરનારી પહેલી એરલાઇન કઈ બની? સ્વિસ. સ્વિસ એક કઈ કન્ટ્રીની એરલાઇન છે? જે રીતના એર ઇન્ડિયા ઇન્ડિયાની છે, એના સ્વિસ એ સ્વિઝરલેન્ડની એરલાઇન છે. બસ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ તમારે આટલું જ, એક વન વર્ડ ક્વેશ્ચન છે કે સૌર ઉડ્ડયન ઈંધણનો ઉપયોગ કરવાની વિશ્વની પહેલી એરલાઇન કઈ બની? સ્વિસ, બરાબર? સોલર એવિએશન ફ્યુઅલ, રાઈટ? ઓકે ઓકે. કે હમણાં એક બે ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ છે આ પેજ ઉપર, કે
એક પેરા ચેમ્પિયનશિપ થઈ તીરંદાજી, વર્લ્ડ તીરંદાજી ઉપર શૂટિંગ, રાઈટ? વર્લ્ડ તીરંદાજી પેરા ચેમ્પિયનશિપ થઈ, એ કઈ જગ્યાએ થઈ? દુબઈની અંદર. તો એમાં કોણ જીત્યું? પૂજા જેત્યાન. પૂજા જેત્યાન જે એક પેરા એથ્લીટ છે, એક શૂટર છે, બરાબર? તો એમને આ ચેમ્પિયનશિપમાં વ્યક્તિગત સિલ્વર મેડલ જીત્યો. અને આ વ્યક્તિગત સિલ્વર મેડલ જીતનાર વર્લ્ડ ચેમ્પિયનશિપની અંદર, આ પેરા ચેમ્પિયનશિપની અંદર વ્યક્તિગત સિલ્વર મેડલ જીતનાર તે પ્રથમ ભારતીય બની. દેખો એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી કે હમણાં રિસન્ટલી વર્લ્ડ તીરંદાજી પેરા ચેમ્પિયનશિપ થઈ, એ કઈ જગ્યાએ થઈ? દુબઈની અંદર. એની અંદર પૂજા જેત્યાને એ આ પેરા ચેમ્પિયનશિપમાં વ્યક્તિગત સિલ્વર મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા બની. તો પૂજા જેત્યાને એ કયા સ્પોર્ટ્સથી બિલોંગ કરે છે? તો તીરંદાજી, રાઈટ, બરાબર? અને એ વ્યક્તિગત સિલ્વર જીતનાર પહેલી ભારતીય મહિલા કોણ બની આ વર્લ્ડ પેરા ચેમ્પિયનશિપની અંદર? તો પૂજા જેત્યાન, બરાબર. બીજો એક ઇમ્પોર્ટન્ટ દિવસ છે વર્લ્ડ વાઇલ્ડ લાઈફ ડે, વન્યજીવન દિવસ, વિશ્વ વન્યજીવન દિવસ, એ 3 માર્ચે સેલિબ્રેટ કરવામાં આવે છે. અને એ દિવસની થીમ રાખવામાં આવી છે ઇકોસિસ્ટમ પુનઃસ્થાપન માટે મુખ્ય પ્રજાતિઓને પુનઃપ્રાપ્તિ કરવી, કે રિકવરિંગ કી સ્પીસીસ ફોર ધ ઇકોસિસ્ટમ રિસ્ટોરેશન, કે ઇકોસિસ્ટમના પુનઃસ્થાપન માટે મુખ્ય પ્રજાતિઓને પુનઃપ્રાપ્ત કરવી, એ આ વિશ્વ વન્યજીવન દિવસની એ મેઇન થીમ છે. અને એ 3 માર્ચે દર સાલે ઉજવવામાં આવે છે. તો આ એક ઇમ્પોર્ટન્ટ ડે હતો, એટલા માટે મેં આપણે ડિસ્કસ કર્યો. ઓકે ઓકે. બીજું કે એક કોન્ક્લેવ, NIC ટેક કોન્ક્લેવનું હમણાં એક ઉદ્ઘાટન કરવામાં આવ્યું 2022નું. કઈ મિનિસ્ટ્રી દ્વારા? ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી દ્વારા, જે આપણા મિનિસ્ટર છે અશ્વિની વૈષ્ણવ, રાઈટ? હવે દેખો આ ટેક કોન્ક્લેવનું એક ઓર્ગેનાઇઝ કરવાનો મેઇન પર્પઝ એ છે કે અત્યારે આપણા જે IT ઓફિશિયલ્સ છે, જે IT ઓફિશિયલ્સ છે આપણા ગવર્મેન્ટ સંસ્થાના, જે મતલબ આ વેબસાઇટ ડેવલપ કરે છે વગેરે વગેરે, એ IT ઓફિશિયલ્સને સાયબર સિક્યુરિટીની અંદર, દેખો 2 પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે કે આ IT ઓફિસરને સાયબર સિક્યુરિટીની અંદર, બરાબર, અને એ જ IT ઓફિસર્સને ઇ ગવર્નન્સ માટે, મતલબ જે આપણે અત્યારે આપણો મેઇન ધ્યેય ચાલે છે કે દરેક વસ્તુ ડિજિટલ થઈ જાય, દરેક વસ્તુ શું થઈ જાય, હા, દરેક વસ્તુ ડિજિટલ થઈ જાય, તો એના માટે ઇ ગવર્નન્સ માટે એક IT ઓફિસરને તૈયાર કરવામાં આવી રહ્યા છે. ઓકે, ચલો એક મિનિટ. દેખો હમણાં રિસન્ટલી એક NIC ટેક કોન્ક્લેવ થયો, આ ત્રીજો NIC ટેક કોન્ક્લેવ છે, એકચ્યુઅલી ત્રીજો NIC ટેક કોન્ક્લેવ થયો, અને એનું ઉદઘાટન કોને કર્યું? ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવે કર્યું. આ NIC ટેક કોન્ક્લેવનું ઓર્ગેનાઇઝ કરવાનું મેઇન રીઝન એ છે કે અત્યારે ઇન્ડિયાની જેટલા પણ IT ઓફિશિયલ્સ છે આપણી પાસે, એ IT ઓફિશિયલ્સ અત્યારે 2 સેક્ટરની અંદર એ લોકોને ટ્રેનિંગ આપવામાં આવે છે, કે હા, 2 સેક્ટરની અંદર ટ્રેનિંગ આપવામાં આવે છે. એક તો સાયબર સિક્યુરિટી, બરાબર, જે મતલબ આ સાયબર એટેક થઈ રહ્યા છે એનાથી બચવા માટે, અને એક બીજી સેક્ટર છે આપણું ઈ ગવર્નન્સ, કે અત્યારે આપણા બધા જ ડિપાર્ટમેન્ટનો એક જ ધ્યેય છે કે મેક્સિમમ ડિજિટલ બનવામાં આવે, તો ઈ ગવર્નન્સ. તો આ સેક્ટરની અંદર IT ઓફિસર્સ માહિર બને એના માટે, દેખો વચ્ચે હમણાં થોડા ટાઈમ પહેલાં એક ન્યૂઝ આવેલી હતી કે સાયબર સિક્યુરિટીની અંદર જે ગવર્મેન્ટ IT ઓફિસર્સ છે એમને ટ્રેનિંગ કરવા માટે એક અલગ પ્રોગ્રામનો લોન્ચ કરવામાં આવેલો હતો. અને આ જે NIC ટેક કોન્ક્લેવ છે, એ આખા પ્રોગ્રામનું ઓર્ગેનાઇઝેશન કરવાનો મુખ્ય હેતુ એ છે કે ગવર્મેન્ટના IT ઓફિસર્સના માણસો છે એમને ઈ ગવર્નન્સની અંદર ટ્રેનિંગ આપવામાં આવે. ઈ ગવર્નન્સની અંદર જે લેટેસ્ટ ટેકનોલોજી છે એના વિશે ટ્રેનિંગ આપવામાં આવે. અને એને ટ્રેનિંગ કોણ આપે છે? કઈ સંસ્થા દ્વારા આપવામાં આવશે? NIC દ્વારા, નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર દ્વારા, રાઈટ? તો આ નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટરે NIC ટેક કોન્ક્લેવ 2022નું ઉદઘાટન આપણા જે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી મિનિસ્ટર છે અશ્વિની વૈષ્ણવ દ્વારા કરવામાં આવ્યું. અને આ જે કોન્ક્લેવ છે એનો મેઇન પર્પઝ જ એ છે કે જે IT ઓફિસર્સ છે એમને ઈ ગવર્નન્સની અંદર ટ્રેનિંગ આપવામાં આવે, રાઈટ? તો બસ જસ્ટ સિમ્પલ. અને આ કોન્ક્લેવની જે થીમ હતી કે નેક્સ્ટ જનરલ ટેકનોલોજીસ ફોર ધ ડિજિટલ સરકાર, કે નેક્સ્ટ જનરલ ટેકનોલોજી ફોર ધ ડિજિટલ સરકાર, આ આખા જે કોન્ક્લેવ છે એની મેઇન થીમ રાખવામાં આવી છે, બરાબર? ઓકે, આ મેં NIC ટેક કોન્ક્લેવ વિશે થોડુંક બ્રીફમાં લખેલું છે કે એ શું છે, રાઈટ? કે જો IT મેનેજરોને ICT ટેકનોલોજીઓ અને નવીનતમ ટેકનિકો જે છે એના વિશે તમને સમૃદ્ધ બનાવવામાં આવશે, બસ વગેરે વગેરે, નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર દ્વારા, બરાબર ને? ઓકે, તો ચલો નેક્સ્ટ.
બીજો એક ન્યૂઝ છે કે ભારતે 2021ની અંદર રેકોર્ડ 10 ગીગાવોટ સોલર કેપેસિટી વધારી. એક વર્ષની અંદર અત્યાર સુધી ભારતે 10 ગીગાવોટ સોલર કેપેસિટી પહેલી વખત વધારેલી છે, એટલે આ ઇમ્પોર્ટન્ટ છે. આના કરતાં વધારે ઇમ્પોર્ટન્ટ એ છે કે આ રિપોર્ટ કોણે લોન્ચ કર્યો, મેરેકોમ ઇન્ડિયા રિસર્ચ રિપોર્ટ. મેરેકોમ ઇન્ડિયા રિસર્ચ રિપોર્ટ એ એવું કીધું કે ઇન્ડિયાએ પહેલી વખત અત્યાર સુધી સૌથી વધારે એક વર્ષની અંદર 10 ગીગાવોટ સોલર કેપેસિટી વધારવામાં આવી છે ઇન્ડિયા દ્વારા, બરાબર. આ ન્યૂઝ કરતાં ઇમ્પોર્ટન્ટ એ છે કે ઇન્ડિયાનો જે 2030 સુધીનો ટાર્ગેટ છે કે કેટલી રિન્યુએબલ એનર્જી પ્રોડ્યુસ કરવાની છે, 2030 સુધીમાં 450 ગીગાવોટ. આ ટાર્ગેટ બહુ જ પૂછાતો હોય છે. અને 2022ના એન્ડ સુધીમાં ઇન્ડિયાએ 175 ગીગાવોટ રિન્યુએબલ એનર્જી પ્રોડ્યુસ કરવાની છે. તો આ રિન્યુએબલ એનર્જીના ટાર્ગેટ ગીગાવોટ ટાર્ગેટ સ્વરૂપે આ ટાર્ગેટના પાર્ટરૂપે જ ઇન્ડિયાએ 2021 અંદર 10 ગીગાવોટ સોલર કેપેસિટી વધારી હતી એક જ વર્ષમાં. આ 175 ગીગાવોટમાંથી ઇન્ડિયાનું ટાર્ગેટ છે કે તે 100 ગીગાવોટ સોલરથી પ્રોડ્યુસ કરશે, 60 ગીગાવોટ વિન્ડથી પ્રોડ્યુસ કરશે અને 15 ગીગાવોટ એ હાઇડ્રો પાવર, હાઇબ્રિડ પાવર, જે મતલબ હાઇડ્રો પાવરથી પ્રોડ્યુસ કરશે, બરાબર. આ એનું બાયફર્કેશન છે. અને 2022ની 175 ગીગાવોટ, 2030ની 450 ગીગાવોટ એ ઇન્ડિયાનો મેઇન ટાર્ગેટ છે કે સોલર રિન્યુએબલ એનર્જીથી પ્રોડ્યુસ કરવાનો છે. આના પાર્ટરૂપે જ ઇન્ડિયા 2021માં સૌથી વધારે અત્યાર સુધી 10 ગીગાવોટ સોલર કેપેસિટી વધારી, જે મેરેકોમ ઇન્ડિયા રિસર્ચ રિપોર્ટ દ્વારા બતાવવામાં આવ્યું છે. ઓકે, નેક્સ્ટ કે આમાં રિસન્ટલી જેટ એરવેઝે સંજીવ કપૂરને સીઈઓ તરીકે નિયુક્ત કર્યા. દેખો, જેટ એરવેઝનું ઘણું બધું કામ સીલ કરવામાં આવેલું હતું અને ફરીથી પછી તેનું કામ શરૂ કરવામાં આવ્યું. 2019ની અંદર જેટ એરવેઝનું કામ સીલ કરવામાં આવેલું હતું અને હવે ફરી પાછું એટલે તેને શરૂ કરવામાં આવેલું છે એનું જેટ એરવેઝ, રાઈટ. અને એના નવા સીઈઓ તરીકે નિમણૂક કરવામાં આવી સંજીવ કપૂરને, રાઈટ. જેટ એરવેઝ વિશે વાત કરું તો એના સ્થાપક છે નરેશ ગોયલ. એની સ્થાપના થઈ હતી 1992ની અંદર અને મુખ્યાલય છે નવી દિલ્હીની અંદર, બરાબર. તો આઈ થિંક તમને આજની બધી જ ન્યૂઝની અંદર ખબર પડી હશે. થેન્ક યુ.